विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत है। धोरण 6 विषय विज्ञान सामाजिक विज्ञान चैप्टर 2 आदिमानवनु स्थायी जीवन की सफर। तो हवे आपणे केटलाक टॉपिक जोई गया के प्रस्तावना जोई, पछी आदिमानवनु भटकतु जीवन जोई गया, पछी आदिमानवनो वसवास स्थळो आपणे जोई गया, पछी त्यारबाद अग्निनी शोध अने चक्र विषे आपणे जोई गया, त्यारबाद बदलातुं परिवर्तन, हवे आवे छे तो स्थायी जीवन, भोजन, रहेठाण ने पोषण। तो कृषिनी शरूआते अने पशुपालन प्रवृत्ति आदिमानवने भटकता जीवनमांथी स्थायी जीवन तरफ परिवर्तन कर्यो। एटले के कृषिनी शरूआते के ज्यारे ते खेती करतो थयो त्यारे ते अने पशुपालन एटले के ज्यारे ते खेती करतो थयो अने ते पशुपालन प्रवृत्ति बन्ने प्रवृत्तिमां ज्यारे जोड़ाणो त्यारे ते शुं थयुं के ते भटकता जीवनमांथी स्थायी जीवन तरफ परिवर्तन एटले के तेनो परिवर्तन आव्यो। आपणे जाणीए छीए के कृषि माटेना स्थान स्थळोने छोड़ीने जई शकातुं नथी, एटले के आपणे जाणीए छीए के कृषि माटेना स्थळोने छोड़ीने जई शकातुं नथी, कारण के पाकने उगता थोड़ोक समय लागे छे, तेने पाणीनी जरूर पड़े छे अने पाक तैयार थता अनाजना छोड़ने कापीने तेमांथी अनाज काढवुं पड़े छे। एटले के आपणे जे मोटा पाये छे आपणे कृषि एटले के खेती करीए छे तो खेतीने आपणे मूकीने जतुं रहेवुं पड़तुं नथी, केम के पाकने उगाड़ता थोड़ोक समय एटले के पाकने तैयार करवा माटे थोड़ोक समय लागे छे, पछी तेने शुं करवुं पड़े छे के पाकने जरूरियात पाणी पाव जरूरियात पाणी आपवुं पड़े, पछी एने कुदरती खातरો એવા અમુક પ્રકારના કુદરતી ખાતરો કૃત્રિમ ખાતરો આપવા પડે છે અને તેમને જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે અનાજ તોડીને કાપીને તેમાંથી અનાજ કાઢવામાં આવે છે। આ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી, એટલે કે આ પ્રક્રિયા શરૂ કરી તે શું થઈ કે તેના જે આદિમાનવનું સ્થાયી જીવન છે તેની શરૂઆત કરી। અનાજનો સંગ્રહ કરવા તેમણે માટીના માટલા ઘડા વગેરે બનાવવાની પણ શરૂઆત કરી, એટલે કે અનાજનો સંગ્રહ કરતા એટલે કે અનાજ ભેગું કરતાની સાથે તેમણે માટીના માટલા ઘડા વગેરે બનાવવાની પણ શરૂઆત કરી। હવે ભટકતા જીવનનો અંત આવતા તેમના ખોરાક પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યો। હવે ભટકતા જીવનનો અંત એટલે કે જે તે પોતાનું ભટકતું જીવન જીવતો હતો તો તેનો શું આવ્યું કે અંત આવ્યો, અને તેમની સાથે સાથે ખોરાક પોશાક અને રહેઠાણનો વ્યાપક પરિવર્તન એટલે કે ખોરાક રહેઠાણ અને પોશાકમાં પણ અવનવા પરિવર્તનો આવવા લાગ્યા। કોનામાં તો આદિમાનવોમાં, તેઓ ઘઉં જવ અને પશુઓનો માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતથી આસપાસના ફળો ખાતા, એટલે કે તેઓ શું કરતા કે ઘઉં જવ અને પશુઓના માંસ માછલી અને તેમની વસાહતની આસપાસ એટલે કે જ્યાં તે રહેતા એમની આસપાસ જ્યાં ફળો ઉગતા તે ખાતા થયા। ગારા માટી અને ઘાસના મકાનોમાં રહેતા શું કરતા ગારા માટી અને ઘાસના મકાનો બનાવીને રહેવા લાગ્યા। મકાનોમાં રહે અને ખેતી કરતા શું કરતા કે મકાનોમાં રહીને તેઓ ખેતી કરતા થયા। ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવવા લાગ્યા, એટલે કે જે ખેતીમાં ખેતી કરવી છે તો ખેતી માટે અવનવા હળ પછી જે દાંતી આ બધાનો શું થાય ઉપયોગ કરવામાં આવે, ખેતી બનાવવી હોય તો ખેતી કરતા હોય તો ખેતીના સાધનો પણ હોવા જોઈએ ને, તો તે શું કરવા લાગ્યા કે ખેતીના સાધનો પથ્થરોમાંથી ખેતીના સાધનો બનાવવા લાગ્યા, જેવા ખુરપી છીણી દાતરડાનો સમાવેશ થાય છે, જેમાં શેનો ખુરપી છીણી અને દાતરડાનો સમાવેશ કરવામાં આવે છે। નીચે આપેલા કોષ્ટકમાં ભારતની એવી જગ્યાઓ બતાવવામાં આવી છે જ્યાં અનાજ રહેઠાણ ઓજારો અને પ્રાણીઓના અવશેષો મળી આવ્યા છે। એવી જો તમે દીકરાઓ નીચેનું કોષ્ટક જોહો તો તમને એમાંથી તમને મળી આવશે કે અનાજ રહેઠાણ ઓજારો અને પ્રાણીઓના અવશેષો કયા સ્થળોથી મળી આવે છે તે વિશેનું આપણે નીચે કોષ્ટક દર્શાવવામાં આવ્યું છે, જે આપણે ચાલો આપણે કોષ્ટકની અંદર આવી જાઓ, ચાલો દીકરાઓ જેમાં અનાજ, ચાલો દીકરાઓ કોષ્ટક ખોલ્યું તો એમાં જોવો અનાજ રહેઠાણ ઓજારો પ્રાણીઓ છે અને એક બાજુ શું છે સ્થળો, તો ઘઉં જેવો ઘેટા બકરા પથ્થરોના ઓજા તો ક્યાંથી મળી આવ્યા છે, મહેરગઢ એટલે કે પાકિસ્તાનમાં આવેલ મહેરગઢમાંથી મળી આવ્યા છે। પછી ચોખા પ્રાણીઓના હાડકા તો કોહિલ્ડ હવા, ઉત્તર પ્રદેશમાં આવેલા કોહિલ્ડ હવામાંથી આપણને ચોખા પ્રાણીઓના હાડકા મળી આવે
છે. ચોખા ઘેટા બકરા પથ્થરના ઓજારો તો ઉત્તર પ્રદેશમાં આવેલા મહાગઢા ખાતેથી મળી આવે છે. પછી માનવ વસાહતો અને ગેંડો તો ગુજરાતમાં આવેલ લાંજણના ખાતેથી મળી આવે છે. ઘઉં મસૂર કૂતરા ખાડાવાળા મકાનો તે જમ્મુ કાશ્મીરના બુર્જહોમ અને ગુફકાલમાંથી ઘઉં મસૂર કૂતરા ખાડાવાળા મકાનો આપણને મળી આવે છે. પછી ભેંસ બળદને ઓજારો તે બિહારમાં ચિરાંદ ખાતેથી મળી આવે છે. શું તો ભેંસ બળદ અને ઓજારો. તો તમારે એક્ઝામમાં પૂછાઈ શકે દીકરાઓ કે મહેલગઢ અથવા તો પાકિસ્તાન ખાતે આવેલ મહેલગઢમાં આપણને કયા કયા અવશેષો મળી આવે. તો ઘઉં જવ ઘેટા બકરા પથ્થરના ઓજારો. કોહી ઉત્તર પ્રદેશ ખાતે આવેલ કોહિલ હવામાંથી તો ચોખા પ્રાણીઓના હાડકા. પછી ઉત્તર પ્રદેશ આવેલ મહાગઢા ખાતેથી તો ચોખા ઘેટા બકરા પથ્થરના ઓજારો. પછી લાગણજ તો ગુજરાત ખાતે આવેલ લાગણજ ખાતે માનવ વસાહતો અને ગેંડો. પછી જમ્મુ કાશ્મીરમાં બુર્જહોમ અને ગુફકાલ માંથી ઘઉં મસૂર કૂતરા ખાડાવાળા મકાનો. પછી બિહારના ચિરાંદમાંથી ભેંસ બળદને ઓજારો આપણને અવશેષો મળી આવે છે. તો આપણે અવશેષોને શું થયું કે કોષ્ટક જોઈ ગયા. હવે નીચેના પેરેગ્રાફમાં આવો. ચાલો દીકરાઓ પુરાતત્વશાસ્ત્રીએ શોધેલા સ્થળોમાં બુર્જહોમ, ગુફકાલ, હુલગી, મહેરગઢ, લાંજણ અને ભીમ બેટકામાંથી આપણને માનવ વસાહત જો મેં જ્યાં બાજુની અંદર જે આકૃતિ આપેલી છે તે શું છે કે મકાન માનવ વસવાટોની આકૃતિ આપેલી છે. જે ભીમ બેટકા માનવ વસવાટની આકૃતિ છે અને તેમના પશુપાલનની માહિતી મળે છે. મહેરગઢ એટલે કે પુરાતત્વશાસ્ત્ર એટલે કે જે ઇતિહાસકારો છે તે શું કર્યું કે શોધેલા સ્થાનોમાં જ્યારે ઇતિહાસકારોએ જે સ્થાનો શોધી કાઢ્યા હતા તેની અંદરથી કયા કયા સ્થાનો શોધી કાઢ્યા હતા તો બુર્જહોમ, ગુફકાલ, હુરગી, મહેરગઢ, લાંધણજ અને ભીમ બેટકા નામના સ્થળો ગોતી કાઢ્યા હતા. જેમાંથી આપણને માનવ વસાહતો અને તેમના પશુપાલનની માહિતી મળી આવે છે. જેમાંથી આપણને શું થાય છે માનવ વસાહત અને પશુપાલનની માહિતી વિશે આપણને જાણકારી મળે છે. મહેલગઢ હાલ પાકિસ્તાન. મહેલગઢ ક્યાં આવેલું છે તો પાકિસ્તાનની અંદર. તો પાકિસ્તાનમાં આવેલ મહેલગઢ ખાતે અને ઇનામ ગાંવ જેવા સ્થળોએથી તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે. જે મહેલગઢ છે ત્યાંથી શું થાય છે મહેલગઢ અને ઇનામ ગાંવ છે ત્યાંથી તે સ્થળેથી આપણને ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે. તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા જેમાં તેઓ શું કરતા જવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડીને તેઓ રહેતા હતા અને તેઓ ખોરાક મેળવતા હતા. ચાલો દીકરા જો બાજુની અંદર શું આપેલું છે મહેલગઢ. મહેલગઢની આકૃતિ દર્શાવવામાં આવી છે. તો આ મહેલગઢની આકૃતિમાંથી આપણને શું મળી આવે છે કે જોતા હોય તો તમને ખાના દેખાય છે. અલગ અલગ પ્રકારના બાજુમાં ખાના બોક્સ જેવું દેખાય છે તમને. તો એ શું છે કે આદિમાનવોનું વસવાટ સ્થાન. શું છે કે આદિમાનવોનું વસવાટ સ્થાન. આ શું છે મહેલગઢ અને ઇના મહેલગઢ છે જ્યાં શું હતા કે આદિમાનવો પોતાનો વસવાટ કરતા હતા અથવા તો રહેતા હતા તેનો વસવાટ સ્થાન છે. મહેલગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે. એટલે કે મહેલગઢ અને ઇનામ ગામ છે ત્યાંથી શું થાય છે સ્થળોથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે જે તેમના કૃષિ કાર્યમાં વપરાતા હશે. એટલે કે શું થાય છે કે જે મહેલગઢ છે મહેલગઢ અને ઇનામ ગામ છે ત્યાંથી તેને શું થાય છે કે પથ્થરોમાંથી જે બનાવેલા ઓજારો હતા તે મળી આવ્યા છે. જેના કારણે આપણે એવું પણ વિચારી શકીએ અથવા તો એવું પણ જાણી શકીએ કે લોકો ખેતી કરવા માટે આ પથ્થરોનો ઓજારોનો ઉપયોગ કરતા હશે. પ્રાચીન સમયમાં મહેલગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય છે. એટલે કે પ્રાચીન સમયમાં એટલે કે જે ઇતિહાસ પહેલાના સમય છે ત્યારે મહેલગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણવામાં આવે છે. તમે નકશામાં મહેલગઢ જુઓ જ છો. આપણે નકશો જોયો હતો દીકરાઓ તેની અંદર મહેલગઢ આવેલું હતું. જોયું હતું તમે તો મહેલગઢ એ શું છે એક પ્રાચીન સમયનું એટલે કે પહેલાંના સમયનું એક જૂનું એવું ગામ છે. અહીંયા લોકોએ જમ અને ઘઉંની ખેતીની શરૂઆત કરી. ત્યાં શું કર્યું મહેલગઢની અંદર આદિમાનવોએ ત્યાં વસવાટ કરીને
त्यां जव अने घऊंनी खेती करवानी शुरुआत करी दीधी। अने त्यां शुं करवा लाग्या के जव अने घऊंनी खेती करीने तेओ जव अने घऊं खाता थई गया। तेओ घेटा बकरा पाळता, खेती करता अने अनाजनो संग्रह करता। तेओ शुं करता के घेटा बकराओने पाळता અને ખેતી કરતા અને અનાજનો સંગ્રહ એટલે કે અનાજને ભેગું કરતા, આવી રીતના તેઓ ખેતી કામ કરતા હતા। અહીંથી પ્રાણીઓના હાડકા પણ મળી આવે છે। ક્યાંથી? મહેલગઢથી। મહેલગઢથી આપણને શું થાય છે, પ્રાણીઓના હાડકા પણ મળી આવે છે। જે મકાનો અને આદિમાનવના વસવાટો તો મળી આવ્યા, પણ તેમની સાથે સાથે શું થયા કે પ્રાણીઓના હાડકા પણ મળી આવ્યા છે। તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા। તેઓ કેમાં રહેતા? લંબચોરસ ઘરોમાં રહેતા હતા। પહેલાં આપણે આકૃતિ જોઈ તેવા કેવા બોક્સ હતા, લંબચોરસ બોક્સ હતા, તેની અંદર તેઓ રહેતા હતા। આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠાર પણ મળી આવ્યા છે। ત્યાં એની અંદર એ જે લંબચોરસ ઘરો છે તેની અંદર અનાજ ભરવાના નાના નાના કોઠાર પણ આપણને મળી આવે છે। મહેલગઢ માં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માનવ સન્માનથી દફનાવતા હતા। એટલે કે મહેલગઢમાં મળી આવેલા પુરાવા મુજબ, એટલે કે મહેલગઢની અંદર જ્યારે ઇતિહાસકારોએ જાણ્યું તો તેની અંદર આપણને શું મળે છે કે પુરાવા મળે છે કે જે માનવીનું મૃત્યુ થઈ જતું તે માનવને સન્માનથી દફનાવવામાં, એટલે કે દાટી દેવામાં આવતા હતા। જ્યાં ક્યાંય જ્યારે ઇતિહાસકારો જ્યારે હાડકા જોવે છે તો તેના હાડકા પરથી આપણને એવા પુરાવા મળે છે કે જ્યારે માનવી મૃત્યુ પામતો હશે તો તેને સન્માનથી દફનાવવા એટલે કે દાટી દેવામાં આવતા હશે। અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે। અહીંથી શું થાય છે કે એવા અનેક પ્રકારના ઘણા પુરાવા મળી આવે છે। એક જગ્યાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે કે એક જગ્યાએથી શું થાય છે કે એક જગ્યાએથી એવો પણ પુરાવો મળે છે કે મનુષ્યની સાથે માનવીને દફનાવવાની સાથે સાથે તેમની સાથે એક બકરીને પણ દફનાવી દીધી હતી। એવા પુરાવા કેના પરથી? તો હાડકા પરથી મળી આવે છે। આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે। એટલે આ બાબત શું થાય છે કે તેમના મૃત્યુ કેવી રીતના થયું છે, મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે। આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામ ગામ નામનું સ્થળ મળી આવ્યું છે। આવી જ રીતના ક્યાં મહારાષ્ટ્રમાં ઇનામ ગામ નામનું સ્થળ મળી આવ્યું છે, જ્યાંથી બાળકોના મૃતદેહોના અવશેષો મળ્યા છે। જ્યાંથી શું થાય છે, બાળકોના મૃતદેહોના અવશેષો મળી આવ્યા છે। તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા, પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકવતા હતા। તેઓ ગોળ આકારમાં, તેના ઘર કેવા હતા કે ગોળ આકારોમાં મળી આવે છે કે આપણને એવું જાણવા મળે કે આના પરથી એવું જાણવા મળે કે લોકો કેમાં જે ગોળ આકારનું મકાન બાંધીને એમાં રહેતા હશે અને પશુપાલન કરતા હશે અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પણ પકવતા હશે અથવા તો હતા। આવી રીતના જે આદિમાનવનું સ્થાયી જીવન છે તેથી લઈને તેના સફર સુધી, તે કે પોતાના માનવ વિકાસની અંદર આવ્યો, પ્રવેશ્યો ત્યાં સુધી, જ્યારે તેનું ભટકતું જીવન હતું ત્યારથી લઈને તે માનવ વિકાસની અંદર આવ્યો ત્યાં સુધીનું આખા પાઠની અંદર આપણને એની માહિતી પૂરેપૂરી આપવામાં આવી છે કે તે પોતાનું જીવન, જે આદિ ભટકતું જીવન હતું, તે માનવ વિકાસની અંદર કેવી રીતના લાવ્યો, તેને કેની શોધ કરી, તો અગ્નિની શોધ કરી નાખી, પછી ભારતમાં આદિમાનવ રહેતા હતા તેમના સ્થળો પણ આપણને મળી આવ્યા, પછી તેમને બદલાતા પરિવર્તનની સાથે સાથે ખેતી અથવા તો કૃષિ ક્ષેત્ર શરૂ કર્યું, જેને કારણે તેઓ શું ગારાના મકાનો માટીના મકાનો અને ઘાસના મકાનોમાં રહેવા લાગ્યા। આવી રીતના આપણ ત્યારબાદ તેના ભોજનો, રહેઠાણો અને પોશાકો વિશે પણ આપણને માહિતી પૂરેપૂરી મળી આવે છે। આવી રીતના શું કરતો કે જ્યારે આદિમાનવને કંઈ પણ ભાન નહોતું રહેવાનું કે પહેરવાનું કે ખાવાનું, કોઈ પણ ભાન નહોતું, તેનું ભટકતું જીવન હતું ત્યારથી લઈને તે પોતાના માનવ વિકાસની અંદર આવ્યો ત્યાં સુધીનું આ પાઠની અંદર આપણને બતાવવામાં આવે છે કે તમને દર્શાવવામાં આવે છે કે આદિમાનવનું જીવન કેવું હતું અને ત્યારબાદ તેના અંદર ધીમે 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 પરિવર્તનો આવતા ગયા અને તેમનું જીવન કેવી રીતના બદલાતું ગયું તેને તે આપણને આ પાઠ દ્વારા જાણવા મળે છે। તો અહીંયા આપણો જે બીજો પાઠ કયો, આદિમાનવથી સ્થાયી જીવનની સફર જે છે, બીજો ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય
જે હવે આપણે જ્યારે આવતા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર ત્રણ વિશેનો અભ્યાસ કરીશું. ચાલો દીકરા, થેન્ક યુ.